नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, દિવાળી ને હવે માત્ર 10 દિવસ જ બાકી છે અને તમામ લોકો હાલ શોપિંગ માટે ખાસ ઉત્સાહભેર બજારોમાં જઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી કોરોના યથાવત હતો. કોરોનાને કારણે લોકોને પણ એક બાજુ તહેવારોનો ઉત્સાહ મરી પરવાર્યો હતો, બીજી બાજુ બજારોને પણ એટલી જે મંદીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે અનેક એવા રિસ્ટ્રિક્શન્સ ખાસ લાદવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ તહેવારો માટે પણ અનેક છૂટછાટો આપવામાં આવી છે, તો હવે વેપારીઓ પણ એટલા જ ખુશ છે, કારણ કે જે બજારમાં અગાઉ મંદી હતી તે હવે તેજીમાં પરિવર્તિત થઈ રહી છે. મુખ્ય કારણ છે કે કોરોનાના કેસ હવે ઓછા થઈ રહ્યા છે અને લોકો પણ ઉત્સાહભેર આવી રહ્યા છે શોપિંગ કરવા માટે. જે રીતના ખાસ વીકેન્ડમાં પણ આપણે જોયું કે મોડી રાત સુધી ખાસ લોકો માનવ મહેરામણ બજારોમાં ઉમટી પડી હતી, આપણે કહી શકીએ, કારણ કે મોડી રાત સુધી લોકો કપડાં હોય, ફટાકડા હોય કે ચપ્પલો હોય કે અનેક એવી વસ્તુ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, નાસ્તાઓ હોય, સામગ્રી, અનેક એવી વસ્તુઓ લેવા માટે લોકો હવે બજારમાં મોટા પ્રમાણમાં, મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને વેપારીઓ સૌથી વધુ ખુશ છે. તો આપણે વેપારીઓ સાથે જ આજે વાત કરીને જાણીએ બજારમાં કેવો માહોલ છે. આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે, અર્પણ શાહ કે જેઓ ગાર્મેન્ટના ઉત્પાદક છે, અને રાજુભાઈ ભાવસાર કે જેઓ ફટાકડાના વેપારી છે. રાજુભાઈ, અર્પણભાઈ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. અર્પણભાઈ, ગાર્મેન્ટના ઉત્પાદક છો આપ, કેવા હાલ જે બજારમાં કેવો માહોલ છે? કારણ કે એક બાજુ કોરોના જ્યારે ચાલતો હતો ત્યારે લોકોને કપડાં ખરીદવાનો પણ શોખ નહોતો, બીજી બાજુ આર્થિક રીતે પણ તેઓને માર પડતો હતો, પરંતુ હવે બધું જ બરાબર થઈ રહ્યું છે. ધીરે ધીરે આર્થિક રીતે પણ તેઓ ફરીથી પગભેર થઈ રહ્યા છે, તો કેવી બજારમાં કેવો માહોલ છે જણાવશો? કહી શકાય કે જ્યારે લોકડાઉનનો પીરિયડ ચાલતો હતો ત્યારે લોકો પોતાના નવા કપડાં લેવા બહાર નીકળ્યા જ ન હતા, કારણ કે ઘરમાં જ રહેવાનું હતું ને ઘરના જ કપડાઓ પહેરીને લોકો પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. એટલે નવા કપડાંની કોઈ પણ સીઝન એ દરમિયાન ક્યારેય પણ ખુલી નહીં, અને તેના કારણે દિવસે દિવસે અમારા પ્રોડક્શન કરતા તમામ ભાઈઓ પોતાના પ્રોડક્શનને ધીમે ધીમે ઓછું કરતા ગયા, અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે 50-60% સુધી દરેક ફેક્ટરી ઓનરે પોતાના પ્રોડક્શન ઓછા કરી દીધા, અને ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને પછી થર્ડ વેવનો ડર હતો કે ત્રીજો વેવ આવશે તો શું થશે, અને આ બધાના કારણે લોકોએ પોતાના પ્રોડક્શન વધાર્યા નહીં. પરંતુ અત્યારે જે માહોલ છે એ માહોલ ખૂબ જ બદલાયેલો છે. ભારત સરકારની નીતિના કારણે જે રીતે 100 કરોડ વેક્સિનેશન થઈ ગયા ને તેના કારણે જે ઉત્સાહ પેદા થયો છે, લોકો બહાર નીકળી રહ્યા છે, તહેવારોનો જબરજસ્ત એ લોકોમાં ઉત્સાહ છે. દિવાળી એ એકમાત્ર એવો તહેવાર છે જ્યારે ગાર્મેન્ટ ઉદ્યોગ અને બીજા ઘણા બધા ઉદ્યોગો તેની સાથે સંકળાયેલા હશે કે તેમાં લોકો ખરીદી કરવા અને નવા કપડાં પહેરવાનું ચલણ આપણામાં વર્ષોથી છે, અને આ વર્ષે એનો મહત્તમ અમને લાભ મળી રહ્યો છે અને જબરજસ્ત ગ્રાહકી છે. અત્યારે હું એમ કહી શકું કે મેન્યુફેક્ચરર પાસે તો માલ સપ્લાય કરવા માટે માલ જ નથી, એમની પાસે ગાર્મેન્ટ અવેલેબલ જ નથી. એટલે રિટેલ સેક્ટરની અંદર અને હોલસેલમાં જ્યાં જ્યાં અવેલેબલ છે ત્યાંથી જબરજસ્ત સપ્લાય થઈ રહ્યો છે, અને રિટેલ સેક્ટરમાં પણ સારી એવી માંગ અત્યારે છે. બિલકુલ. રાજુભાઈ, ફટાકડાની માર્કેટ કેવી હાલ? હાલ ફટાકડાના દિવાળીના દિવસો થોડાક જ બાકી છે, ત્યારે ગત વર્ષે જે કોરોનાનો સંકટો માહોલ એકદમ ખૂબ સારી છે. આવનારા દિવસોમાં સારામાં સારો વેપાર થશે, આશા છે. પરંતુ એ ખૂબ જ ઓછા અંતે, એટલે એવું પણ કહી શકાય કે 40-50% માલ ગમે છે પણ છે, અને તેના લીધે બજારમાં ખૂબ સારી માંગ પણ વધુ ગરાજી પણ સારી નથી. અગાઉ બજારમાં મંદી હતી, ખાસ કરીને લોકો પણ જ્યારે લોકડાઉનના કારણે ઘરે બેઠા હતા, નવા કપડાં લેવાની તેમની ઈચ્છા પણ નથી થતી અને તેઓ બિલકુલથી લેતા પણ નહીં. પરંતુ હવે જ્યારે ધીરે ધીરે જે રીતના આપના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ જે ડિમાન્ડ હવે સપ્લાય કરતાં વધી ગઈ છે, બીજી બાજુ ભાવ પણ એટલા જ વધ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કેવી સ્થિતિ છે હાલ ખાસ કરીને ભાવની? તમારી વાત ચોક્કસ સાચી છે. રો મટીરિયલ્સના ભાવ ઘણા બધા વધવાના કારણે, એટલે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે સૌથી અગત્યનો પાર્ટ છે એ કાપડ ઇન્ડસ્ટ્રી,
કાપડના ભાવ છેલ્લા 6 મહિના દરમિયાન 30 થી 40% વધારો તેમાં નોંધાયો છે. પાછળ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોસેસના પ્રાઇસ વધ્યા છે, યાન કોટન આ બધું વધવાના કારણે છેલ્લી ઇફેક્ટ એની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પર પણ આવી છે, અને તેના કારણે ગાર્મેન્ટના ભાવમાં પણ ઘણો એવો વધારો થયો છે અત્યારે. પરંતુ સામે હું એવું કહું કે જે રીતે લોકોએ છેલ્લા ઘણા સમયથી ખરીદી કરી ન હતી અને નવા કપડાં નતા પહેર્યા, સમજો કે પોતાના વોર્ડરોબમાં જે ગાર્મેન્ટ પડ્યા હતા તેનાથી જ તેનો ઉપયોગ ચાલતો હતો, એ ઉપયોગ કરીને તેમના કામો બધા નીકળતા હતા. પરંતુ હવે જયારે તહેવાર છે, આગળ લગનગાળાની સિઝન બહુ સારી છે, આ બધામાં નવા કપડાની ડિમાન્ડ બહુ જ સારી છે અત્યારે, અને એના કારણે પ્રાઇસ વધવાના કારણે પણ અત્યારે ડિમાન્ડ સારી નીકળેલી છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે તો બિલકુલથી ફટાકડાની માંગ છે જ. આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં લગ્નગાળો પણ આવવાનો છે, તેમાં પણ ફટાકડાની એટલી જ માંગ વધવાની શક્યતાઓ છે. ફટાકડાના ભાવ હાલ કેવા છે અને આગામી સમય માટે કેવી આશા ફટાકડાના વેપારીઓ સેવી રહ્યા છે? ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ 30-35% ફટાકડામાં પણ ભાવ વધારો છે. તેનું મુખ્ય કારણ કાટલો જે માલ આવે છે ફટાકડા બનવા માટે ધાર્મિક માતમ છે આને લઈને આ વર્ષે બાળકો હોય કે જુવાનો હોય કે મોટા લોકો હોય, આપણા 12 મહિનાનો એક મોટા મોટો તહેવાર છે, લોકો ધામધૂમથી ઉઠવા માટે એક હર્ષો ઉલ્લાસ થી તૈયાર છે. એટલે દિવાળીમાં પણ ફટાકડા ખૂબ સારું વેચાણ થઈ અને ફટાકડા ખૂબ છે. ત્યારબાદ લગ્નગાળાની સિઝન છે. હવે તો અમારા ફટાકડામાં એવું બજાર થઈ ગયું કે દિવાળીના ટાઈમે વિશે એના કરતા 12 મહિના કોઈ પણ શુભ પ્રસંગ હોય, નાનામાં નાની ગતિ હોય કે સગાઈનો પ્રસંગ હોય તો પણ ફટાકડાનો વપરાશ થાય છે. એટલે આટલા દિવસોમાં પણ ખૂબ સારો વેપાર થશે તેવી આશા છે. જી બિલકુલ અર્પણભાઈ, હવે ખાસ કરીને જ્યારે દિવાળીના તહેવાર છે ત્યારે લોકોમાં ખાસ જે ટ્રેડિશનલ કપડાં લેવાની જે ક્રેઝ હોય છે તે સૌથી વધારે હોય છે, અને અલગ અલગ જે દર વર્ષે નવા નવા ટ્રેન્ડ્સ આવતા હોય છે તે પ્રમાણે ખાસ લોકો શોપિંગ કરતા હોય છે. પરંતુ કોરોના કાળ હતો, અનેક લોકો હાલ જે બીજી બાજુ મોંઘવારીનો માર પણ સહન કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા હોય, ખાદ્ય ચીજ વસ્તુના ભાવ વધારા હોય, એટલે ક્યાં તેમને શોપિંગમાં કરકસર પણ કરવી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો જે ખાસ ટ્રેડિશનલ કપડાંનો જે ધંધો છે તેના વિશે આપ શું કહેશો, તેની કેવી પરિસ્થિતિ છે હાલ? હું એક વાત ચોક્કસ કહીશ કે અત્યારે જે દેશમાં માહોલ બન્યો છે અને સરકારની નીતિઓના કારણે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના એક વિઝનના કારણે, દેશમાં લોકલ ફોર વોકલ, વોકલ ફોર લોકલ, કે આપણા ખરીદ આપણા બનાવેલા ગાર્મેન્ટનો ઉપયોગ કરવો, દેશમાં બનતા અને દેશને અનુકૂળ દેશમાં ટ્રેડિશનલ ગાર્મેન્ટનો ખૂબ જ સારો વેપાર છે. કારણ કે આ તહેવારોમાં આપણે ચોક્કસપણે એવું માનીએ છીએ કે આપણા જે જે પરિધાન છે, જે ટ્રેડિશનલ આપણા ગાર્મેન્ટ છે, એ આપણે ચોક્કસપણે પહેરવાનો હંમેશા પ્રયાસ કરીએ છીએ. અને આપણો પોતાનો પણ એવો હોય ભાવ હોય છે કે લગ્નગાળા હોય અને તહેવારોની સિઝનમાં આપણે આપણા ટ્રેડિશનલ ગાર્મેન્ટનો વધારે ઉપયોગ કરીએ છીએ. એટલે આ વખતે પણ એવું રહ્યું છે, અને એ ટ્રેડિશનલ ગાર્મેન્ટ બહુ જ સારા પ્રમાણમાં અત્યારે લોકો લઈ રહ્યા છે. પણ જે રીતના અર્પણભાઈ, ટ્રેડિશનલ ગાર્મેન્ટ જે આપણે નોર્મલ કપડાં ખરીદે તેના કરતાં તેનો ભાવ ઘણો વધારે હોય છે, અને બીજી બાજુ જ્યારે લોકોને મોંઘવારીનો માર એક બાજુ ફરિયાદ આવતી હોય તો તે ટ્રેડિશનલ ગાર્મેન્ટનો સેલ કેટલો થઈ રહ્યો છે હાલ, ડિમાન્ડ કેટલી છે? ના, મોંઘવારી ચોક્કસપણે, તમે જે મુદ્દો કહી રહ્યા છો એ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક માન્ય માણસને અસર કરતી હોય છે. પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે કે સરકારે જે પગલાં લીધા હતા અને એના કારણે કદાચ મને એવું દેખાય છે કે એની અસરો અત્યારે દેખાઈ રહી છે. જે રીતે પેકેજો જાહેર કર્યા હતા, લોકોને ગરીબોને મફત અનાજ વિતરણ કર્યું હતું, આ બધી જે પદ્ધતિઓ જે શરૂ થઈ હતી અને તેની અસર કદાચ અત્યારે દેખાતી હોય, ચોક્કસપણે તેના બજેટ પર અસર કરે છે. પરંતુ કદાચ એવું બની શકે કે એ કદાચ 3-4 ગાર્મેન્ટ લેવાનું વિચારતો હોય તો એની બદલે આ વખતે એ 2-3 લેશે, પરંતુ એ ચોક્કસપણે ખરીદી કરી રહ્યો છે. અને એક બહુ સામાન્ય સિદ્ધાંત છે કે એક વ્યક્તિના ખિસ્સામાંથી નીકળેલો પૈસો આગળ રમતો રમતો એ વધારે મજબૂતાઈથી એના ખિસ્સામાં જાય છે, અને એ વધારે ઓર ઇફેક્ટેડ હોય છે અને વધારે લોકો એનો ઉપયોગ કરતા જાય તેમ તેમ આ ઇકોનોમીમાં બૂસ્ટ આવતો જાય છે.
અત્યાર ટાઈમમાં એવું દેખાઈ રહ્યું છે કારણ કે સાથે એટલી બધી ઘરાકી સરસ નીકળી છે કે એમાં એવું દેખાય છે કે ભાઈ લોકો ખરીદી સારી પ્રમાણમાં કરી રહ્યા છે, કારણ કે તહેવારોની સિઝન છે, આગળ લગનગાળો છે. ચોક્કસપણે બજેટ પર થોડો ફરક પડે છે, પરંતુ લોકો ખરીદી સારી કરી રહ્યા છે. રાજુભાઈ, જ્યારે વોકલ ફોર લોકલની વાત આવે છે ત્યારે આપણે ખાસ જે સ્વદેશી ફટાકડા અને ચાઇનાથી આવેલા ફટાકડા ન વાપરવાનું જે અભિયાન અનેક લોકો અનેક દેશભક્તો ખાસ ચલાવી રહ્યા છે, અને બીજી બાજુ ચાઇનાથી બનેલા ચાઇનાથી આવેલા ફટાકડા પર એક બાજુ તો બેન છે પરંતુ તેમ છતાં ઘણા લોકો પણ ખરીદે છે, કારણ કે તેની આઇટમ જ એવી હોય છે કે લોકોને સૌ પ્રથમ તે આકર્ષણ તે ફટાકડાથી થઈ જતું હોય છે. તો આપની જે ફટાકડાની બજાર છે તેમાં ચાઇનાથી આવેલા ફટાકડાનો શું સ્ટેટસ છે? ચોક્કસ જયારે આપણે આ વાત વિચારી છે ત્યારે હું એક વાત અવશ્ય કહી કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ પ્રાધાન્ય આપ્યું છે, અને આ જે વિષય પર દરેક ક્ષેત્રના દરેક ધંધા વેપારને અને પ્રજાજનોને આ દિશા તરફ વાળ્યા છે તે બહુ આવકારદાયક પગલું છે. તેનાથી અમારા ફટાકડા બજાર ની વાત કરીએ ત્યારે ચોક્કસપણે 4 થી 5 વર્ષ પહેલા એક એવો સમય હતો કે 50% થી વધુ બહારથી આયાત કરીને અહીંયા વિદેશના ફટાકડાનું વેચાણ થતું હતું, પરંતુ ધીરે 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 કરતા પબ્લિકમાં આવી છે, વેપારીઓમાં પણ આવી છે, અને સરકારે જે પગલાં લીધા તે મુજબ અત્યારે સદંતરે એ પ્રમાણ બહુ જ એકદમ ના કહેવાય એવા ઓછા અંશે છે. તેનું મુખ્ય કારણ જરા પણ જાગૃત થયું છે કે ભલે આપણે મોંઘા પડે ફટાકડા કે 2 રૂપિયા વધારે જાય, પરંતુ આપણા દેશના જે બનાયેલા ફટાકડા છે દેશમાં બનેલા તેનો જ વેચાણ થવું જોઈએ અને તેનો જ વપરાશ થવો જોઈએ, જેથી કરીને આપણા દેશના નાના ઉદ્યોગોને આગળ વધતા એમને પ્રાધાન્ય મળે અને તે આગળ વધે. જયારે ચાઇનાના ફટાકડાની વાત આપે કરી છે ત્યારે એક ચોક્કસ કહી અને આપના માધ્યમથી હું દરેક દેશના પ્રજાજનોને એક તો વાત કરીશ કે કદાચ એક ફટાકડો ઓછો ફોડજો, 2 ફટાકડા ઓછા ફોડજો એ ચાલશે, પરંતુ ક્યાંક સસ્તા ભાવના લીધે ચાઇનાના ફટાકડા તો બિલકુલ ન ફોડતા, જેના કારણે એની અંદર એટલું જે કેમિકલ વપરાય છે એ રિસ્કી ભરેલી છે કે 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા બચાવને કારણે આપના બાળકોની જિંદગી જોખમમાં એવી થઈ જાય છે, જેવું રિસ્કી ભરી એ લોકો કેમિકલ વાપરે છે, સસ્તા પડે છે તેની સામે રીત પણ એટલું વધારે છે. એક આ મુદ્દો, અને બીજો મુદ્દો કે આપણા દેશની અંદર જે નાના ગૃહ ઉદ્યોગો છે તેને મજબૂત બનાવો અને આપણા જે દેશના જે બનેલા કોઈ પણ ક્ષેત્રનો માલ હોય એનો વપરાશ કરવો જોઈએ એવું હું હિન્દુસ્તાનના નાગરિક તરીકે મારો પોતાનો મત આ છે એ આપના માધ્યમથી દરેક બધા જ લોકોને આ જણાવવા માંગુ છું, અને આપનો આભાર કે આ વિષય આ મુદ્દા પર મને આપના માધ્યમથી બધાને એક મારું પોતાનું મંતવ્ય રજૂ કરવાની તાપે મોકો આપશે. ઓકે રાજભાઈ, વધુ એક પ્રશ્ન કે ખાસ કરીને આપણે ચાઇનાના ફટાકડા તો ચલો એ તો બેન છે જ, પરંતુ જ્યારે ફટાકડા ફોડવાની વાત આવે ત્યારે પ્રદૂષણ જે હવામાં હવા પ્રદૂષણ જે બનતું હોય છે તે પણ ખાસ જે મુદ્દો આપણે હંમેશા લોકો સામે રાખતા હોય છે, ફટાકડા ન ફોડવા માટે ખાસ લોકો કહેતા હોય છે કે તેનાથી પ્રદૂષણ ફેલાય છે, પરંતુ હવે જ્યારે આટલી બધી ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, આટલું કામ લોકો કરી રહ્યા છે, આટલા સ્માર્ટ બની રહ્યા છે આપણા નાગરિકો, તો ઇકો ફ્રેન્ડલી ફટાકડા પણ બનાવવામાં આવી રહ્યા છે, તો ઇકો ફ્રેન્ડલી ફટાકડાની ડિમાન્ડ હાલ બજારમાં કેટલી છે, કેટલા લોકો આવીને લઈ રહ્યા છે, અને શું આપ પણ તે વેચી રહ્યા છો, કેવો ધંધો તેનો છે જણાવશો. ડોક્ટર, આપની વાત સાચી છે, છેલ્લા 2 વર્ષથી ગ્રીન ક્રેકર્સ જે બની રહ્યા છે તેમાં પ્રદૂષણનું પ્રમાણ બહુ જ ઓછી માત્રામાં છે, તેનું આ વર્ષે બહુ જ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન થયું છે, બજારમાં પણ વેપારીઓ એ ગ્રીન ક્રેકર્સ વેચી રહ્યા છે, પ્રજા જે પબ્લિક છે અમારા ગ્રાહકો છે એ લોકો પણ ગ્રીન ક્રેકર્સ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, અને તેના લીધે જે પ્રદૂષણનો મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક એ હવે બહુ ઓછા અંશે રહેશે, પરંતુ જે અમુક લોકો પ્રદૂષણને લઈને આખી વાતને ડાયવર્ટ કરે છે એ આ ફટાકડા એ દિવાળીનો તહેવારનો મહિમા છે, એ માત્ર 1 કે 2 દિવસ પૂરતું વધુ હોય છે, બાકી કઈ 12 મહિના હોતો નથી, 12 મહિના સુધી પણ પ્રદૂષણ થતા હોય છે, માટે આપણે બધાએ જે ભેગા મળીને આ તહેવારને ધામધૂમથી ઉજવવું જોઈએ, અને ગ્રીન ક્રેકર્સ જે પ્રદૂષણને ઓછું કરે છે તેવા પણ બજારમાં અવેલેબલ છે તેવા ખરીદીને પણ આપણે તહેવારની ઉજવણી કરીએ છીએ.
અર્પણ ભાઈ, જે રીતના કોરોના કાળના કારણે લોકોને આર્થિક રીતે બહુ મોટા ફટકા પડ્યા હતા, બિલકુલથી જે રીતના આપના દ્વારા પણ અગાઉ કહેવામાં આવ્યું કે 3-4ના બદલે લોકો 2-3 જોડી કપડાં લેશે પરંતુ જે વેપારીઓની સ્થિતિ હતી કોરોના કાળને કારણે, તે સુધરતા હજી કેટલો સમય લાગશે? કારણ કે હજી પણ ધીરે ધીરે લોકો સામે આવી રહ્યા છે કે ઘણા બધા લોકો છે કે જેમને હજી પણ એમની જોબ પાછી નથી મળી, એટલે ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે, પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. તો શું લાગી રહ્યું છે, વેપારીઓની પરિસ્થિતિ ક્યારે હજી પહેલા જેવી થઈ જશે? પ્લસ એક વેપારી તરીકે લોકોને આપને શું અપીલ? વેપારી તરીકે હું એટલું જણાવીશ કે કોરોનાના સમયમાં જે અહીંના લોકલ વર્કર્સ આપણા કામ કરતા હતા એ તો અહીં રહ્યા, પરંતુ જે બહારના રાજ્યોમાંથી અહીંયા કામ પર આવ્યા હતા તે લોકો પોતાના વતન પાછા ફર્યા, અને ઘણા બધા લોકો હજી પણ પાછા પોતાના ઓરિજિનલ કામ પર આવ્યા નથી. એ લોકોને એમના રાજ્યમાં કામ મળી ગયું છે, અને અહીંયા આગાડી સમજો કે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર અમે એવું વિચારતા હોય કે થર્ડ વેવ આવશે અને તેના કારણે કદાચ આપણે પ્રોડક્શન હજી બહુ નથી કરવું, એટલે આપણે વર્કર ના રાખ્યા. અને આ બધી પરિસ્થિતિની અંદર એવું ના કહી શકાય કે અત્યારે કોઈની પાસે કામ નથી, ચોક્કસ થોડી ઘણી તકલીફો ક્યાંક છે, પરંતુ અત્યારે કામ ખૂબ વધવાના કારણે લોકોએ પ્રોડક્શન તરત વધારવાના શરૂ કર્યા, અને તેના કારણે ફૂલ અત્યારે ડિમાન્ડ છે વર્કર્સની, અને જરૂર છે લોકોને કે ભાઈ કામ પર તમે જો અમે લોકોએ તો એક અભિયાન અત્યારે છેડ્યું છે સેવા સેતુ નામનું, કે જેને પણ કામ જોઈતું હોય અમારી પાસે આવે, અમે તેમને જે તે જગ્યાએ જ્યાં જ્યાં કામની જરૂર છે એવી જગ્યાએ એ લોકોને અમે એક એનો સેવા સેતુ બનીશું અને એ લોકોને ત્યાં પહોંચાડીશું, એટલે કામ બધાને મળી રહેશે. સામે તમે જે કીધું કે વેપારીની પરિસ્થિતિ, વેપારી ચોક્કસપણે ખૂબ તકલીફમાં આવ્યો હતો કોરોના કાળમાં, એણે જિંદગીમાં ના જોયેલો એવો સમય જોયો અને ખૂબ પોતાની તકલીફમાં હતો, પરંતુ એવું કહેવાય છે ને કે સમય જતા જતા બધું ધીમે ધીમે ભૂલાઈ જાય છે, એમ જો યાદ રાખીને જ અત્યારે જીવતા રહીશું તો આપણે કામ નહીં કરી શકીએ. એટલે ધીમે ધીમે આપણે આપણી પરિસ્થિતિમાં સુધારો કરીએ છીએ, બિઝનેસ કરે છે લોકો, પોતાનો ધંધો આગળ વધારતા જાય છે, અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું કે આવતા 2-4 મહિના 4-6 મહિનાની અંદર તો ઘણી બધી સારી સ્થિતિનું સર્જન થઈ જશે. રાજુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતના 2019માં જે પરિસ્થિતિ હતી કોરોના આવ્યા પહેલા, 2019ની દિવાળી ને 2021 કોરોના પછીની દિવાળી, શું ફેર લાગી રહ્યો છે? ઇમ્પ્રુવ થયું છે, પ્રોગ્રેસ થઈ છે, કે હજી ધીરે ધીરે ડિમાન્ડ પહેલા કરતા ઓછી છે? કોરોના પહેલાની દિવાળી જે હતી બાળકને નારાજ ના થાય તે માટે જ એટલા માત્રાની અંદર જ ફટાકડા લઈ અને ફોડાવડાવ્યા, પરંતુ આ વર્ષે અત્યારે જે છે જેમ કે પૂરા સમગ્ર દેશમાં રસીકરણનું પ્રમાણ વધી અને જે થર્ડ વેવ આવવાની નહિવત સંભાવના રહી છે, હવે ત્યારે હવે કોરોનાનો ડર હોય કે ભય હોય લોકોના દિમાગમાંથી નીકળી ગયો છે, ત્યારે હવે આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં અત્યારથી જે ચહલ પહલ દેખાઈ રહી છે બજારમાં એ ધ્યાનમાં રાખતા હું એમ ચોક્કસપણે કહીશ કે જે 2018-2017ની દિવાળીનો માહોલ હતો એ જ ફરી વાર આ છેલ્લા વીકની અંદર એટલે કે 3-4 દિવસ પછી એ ફરીથી પાછું જોવા મળશે, ચોક્કસપણે અમને અત્યારે દેખાઈ રહી છે. અને ખૂબ સારી રીતે બધા જ લોકો ફટાકડા ફોડી દિવાળીનું તહેવારની ઉજવણી કરશે. બિલકુલ અર્પણભાઈ, જયારે ખાસ ગાર્મેન્ટ્સની વાત આવે છે અને એમાં પણ જયારે લોકોએ ખાસ તો જે ગત વીકેન્ડમાં જે રીતની શોપિંગ કરી છે, બિલકુલથી તેમની માંગ કેટલી છે, તેઓ કેટલા ઉત્સુક છે તહેવાર માટે તે તો દેખાઈ રહ્યું છે. મુખ્ય કયા કયા સ્ટાઇલ છે કે કયા કયા ટાઈપના કપડાઓ છે જેની ડિમાન્ડ વધુ દેખાઈ રહી છે હાલ અત્યારની પરિસ્થિતિમાં? સાથે સાથે વિન્ટરની સિઝન પણ શરૂ થઈ રહી છે, એટલે લોકો પ્રયત્ન કરે છે કે પોતે ફૂલ સ્લીવના કપડા, જીન્સ, આ જે ગાર્મેન્ટ્સ છે તેનું વધારે ચલણ અત્યારે છે, અને ટી શર્ટનું ચલણ ઘણું સારું છે. લેડીઝમાં પણ અત્યારે ટ્રેડિશનલ વેરનું નવરાત્રિને
પ્રસંગો ગયા છે એટલે એ તહેવાર પણ નવરાત્રિમાં પણ ટ્રેડિશનલ વેરની ખૂબ ડિમાન્ડ રહી છે. આગળ પણ લોકો ટ્રેડિશનલ વેર મોકો ક્યારે પણ ચૂકતા નથી એટલે એવા ગાર્મેન્ટની પણ ખૂબ સારી ડિમાન્ડ છે. અને હું એવું કહી શકું કે વિન્ટર સિઝનને ધ્યાનમાં રાખી અને લોકો અત્યારે ગાર્મેન્ટ પણ એ રીતના પહેરવાનું પસંદ કરે છે. રહેશે રાજુભાઈ, કે જે રીતના ફટાકડા નું જે વેપાર તો વેપારી આપ છો, ફટાકડા હવે ધીરે ધીરે લોકો પણ ફોડવાની ઈચ્છા ખાસ ધરાવી રહ્યા છે બીકોઝ ઓફ કોરોના જ્યારે હળવો થયો છે ત્યારે, ખાસ કરીને કઈ જાતના ફટાકડા લોકો વધુ લઈ રહ્યા છે અને કયા નવા માર્કેટમાં આવ્યા છે ફટાકડા, જણાવશો? વિશેષ કરીને બાળકોને, બાળકોના ક્રેઝને ધ્યાનમાં રાખીને બધી જ બાળકોની જેમથી વેરાયટીઝ બનાવી છે, એમાં કલરફુલ હોય અને એમાં સ્ક્રકલિંગ વાળા જે ફટાકડા હોય, આ જે બાળકોના એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી અલગ થી જાતે એ પ્રકારના ફટાકડા અને વારંવાર આતંકવાદી થાય જેમ કે 25 શોટ, 50 શોટ, 120 શોટ, 240 શોટ, ત્યાં સુધી એવા શોટોનું પણ ડિમાન્ડ વધી છે અને એવું વેચાણ પણ સારું થવા લાગ્યું છે. અર્પણભાઈ, હવે ખાસ કરીને એક વેપારી તરીકે આપે પણ જ્યારે કોરોના કાળ હતો ત્યારે બિલકુલથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો જ છે, અનેક વેપારીઓએ પણ જે આર્થિક રીતે તેમને જે પરિસ્થિતિ તેમની નબળી પડી ગઈ હતી, હવે જ્યારે બજારોના આપણે દ્રશ્યો જોઈએ છે ત્યારે બિલકુલથી એવા પણ દ્રશ્યો, એવું પણ ટેન્શન થઈ જાય છે કે કદાચ કોરોનાની ત્રીજી લહેર ન આવી જાય, કારણ કે જે મોટી માત્રામાં લોકો ખાસ ભીડ કરે છે, માસ્ક પણ હવે એટલું લોકો કમ્પલસરી નથી પહેરી રહ્યા, તો એક વેપારી તરીકે ખાસ આપ લોકોને કોરોના ગાઈડલાઇન્સ, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા માટે કેવી રીતે અપીલ કરશો, કારણ કે હવે જો ત્રીજી લહેર આવશે તો ફરી વેપારીઓને સૌથી વધુ નુકસાન જશે? ચોક્કસ આપની વાત સાથે હું સહમત છું. જો ત્રીજી લહેરનું કંઈ પણ આગળ અંશ દેખાશે તો વેપાર પર ખૂબ મોટી અસર થાય છે અને હું એટલે જ તમામ વેપારીઓને પણ વિનંતી કરું છું, રિટેલના તમામ વેપારીઓને પણ વિનંતી કરું છું કે તમારે ત્યાં દુકાનમાં આવતા તમામ ગ્રાહકોને કમ્પલસરી માસ્ક પહેરાવો, માસ્ક રાખો તમારી પાસે જો એ ના લાવ્યા હોય તો, અને સેનેટાઇઝરનો ઉપયોગ કરો. આ વસ્તુ હજી પણ આ એક સીઝન આપણે ભૂલવાની જરૂર નથી. જે રીતે આપણે કન્ટિન્યુઅસ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હતા તેનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખો. દરેક વેપારીને હું વિનંતી કરું છું અને પ્રજાજનને પણ વિનંતી કરું છું કે આ એક સીઝન આપણે 100 કરોડ વેક્સિન સુધી પહોંચી ગયા છે, બધાએ હજી એક ડોઝ બે ડોઝ લઈ રહ્યા છે, ચાલુ છે કાર્યક્રમ, સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે, પરંતુ આપણે આપણી જો ફરજ ચૂકીશું તો ફરી આપણે ક્યાંક સપડાઈ ના જઈએ, બધાએ રાખવાનું છે. બિલકુલ રાજુભાઈ, આપ પણ શું લોકોને અપીલ કરશો, ખાસ કરીને આપ જે ફટાકડાની દુકાન ચલાવી રહ્યા છો, ફટાકડાની બજારમાં તો બહુ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે હાલ, અને ખાસ તો બાળકોને જ્યારે લઈને આવતા હોય બાળકોને માસ્ક પણ નથી પહેરાવતા, કારણ કે બટ ઓબ્વિયસ છે બાળકોને એટલું માસ્ક સફોકેશન થાય ને બધા કારણો હોય, એટલે આપ લોકોને શું કહેવા માંગશો ખાસ? દિવાળી ગઈ, સેકન્ડ દિવાળી ગઈ, એમાં તમામ પ્રકારના વેપારી મિત્રો
विनंती फरी एक बार बधाने बधा व्यापारी हो ग्राहक हो पालन करे सरकार की गाइडलाइन नु कोरोना नु ध्यान राखी पालन करे अने पोते पोतानी जातने बचावा माटे जागरूक थाय ई फरीथी एक विनंती करू। बिल्कुल दर्शक मित्रों, खास जय आज आप चर्चा करी से त्यौहार समय से आगामी दिवसों में लगनगाड़ो आशे खास कर मुख्य धंधाओ है गार्मेंट और फटाकड़ा कि सौ मांग तेनी है। वेपारी खूब खुश है कारण के कोरोना ना केस घटिया है, परंतु आप खास ध्यान रखा आप खास वेपारी विषय विचारवा कारण के मांड मांड हम जो बजार में मंदी थी तेजी आई है, जे आप एटली डिमांड कर रहा छो एट खास वेपारी एट खुश थी गया है कि चलो हवे तमने जो आर्थिक रीते नबड़ा पड़ रहा था तो हमें समस्या नहीं सर्जा, परंतु आपणे खास ध्यान राखवानुं छे के ज्यारे पण खरीदी करवा जोईए त्यारे आपणे कोविड एप्रोप्रिएट बिहेवियरनुं पालन करीए अने गेलछाने राखीए। तहેવારો છે, ફરી એકવાર જ્યારે તહેવારના ટાઈમે કોરોના આપણી સમક્ષ ન આવે તેનું પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। રાજુભાઈ, અર્પણભાઈ બંને આપ આપનો કિંમતી સમય ફાળવીને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ, અવનવા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી કશિશને આપશો રજા, નમસ્કાર।